तो मिस्टर नटवर राज ने वीआईपी ट्रीटमेंट अपाई रही छे। लेटेस्ट अपडेट संदेश न्यूज आपना सुधी पहुंचाड़ी रही छे। महेश शानी तमाम गतिविधियों पर संदेश न्यूज नी नजर छे। सौथी लेटेस्ट अपडेट्स नी बात करिए तो संदेश न्यूज एक्सक्लूसिवली आ दृश्य आपने बताई रही छे कि जेमा महेश शाह खाकी वर्दी में દેખાઈ રહ્યો છે, જેના બેઝ અને બેલ્ટ કે જે એક ક્વોલિફાઈડ વ્યક્તિ પહેરી શકે છે, જે સમાજની રક્ષા કરવાનું નેમ લે છે, તે મહાકૌભાંડીને પહેરાવવામાં આવ્યું છે। ત્યારે આ ખાખી વર્દી શા માટે મહેશ શાહ પહેરીને બેઠો છે, સૌથી મોટો સવાલ। આ સાથે પોલીસની વર્દી કોણે પહોંચાડી તે પણ એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। સમાજના રક્ષકો જે પોલીસ કહેવાય છે, તે આ મહાકૌભાંડી આ વર્દીમાં શું કરી રહ્યો છે? શું આ ખાખી વર્દીનું અપમાન નથી? તે એક સવાલ ઉભો થઈ રહ્યો છે। આ સાથે આમ આદમીની મોરાલિટી પર એક સૌથી મોટો વાર થઈ રહ્યો છે અત્યારે, કારણ કે ઇન્કમ ટેક્સનો આટલો મોટો ડિફોલ્ટર અત્યારે સરરે આમ વીઆઈપી ટ્રીટમેન્ટ હેઠળ ફરી રહ્યો છે, અને અત્યારે તેની પર કોઈ પણ પ્રકારની કાયદાકીય કે ડિપાર્ટમેન્ટલ લોઝને અનુલક્ષીને કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી રહી। ત્યારે એક સામાન્ય નાગરિકને શા માટે આ રીતે લાઈનોમાં ઉભું રહેવું પડે છે, નોટબંધીના નિયમોને ફોલો કરવા પડે છે, તે એક મોટો સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે। નોટબંધીને લઈને આમ નાગરિકો જે સહકાર આપી રહ્યા છે, તો પોલીસની વર્દીમાં મહેશ શાહ દેખાઈ રહ્યો છે, ત્યારે પોલીસ અધિકારીઓ તેમને છાવરી રહ્યા છે કે અમે પ્રોટેક્શન માટે આ પોલીસની વર્દી મહેશ શાહને પહેરાવી હતી। શું કીધું પોલીસ અધિકારીઓએ તે પણ સાંભળો। બચાવ માટે કોઈ પણ આપણે કરી શકીએ છીએ, આપણે સારી નથી રહી, એની સિક્યુરિટી કરી રહી છે પોલીસ, બસ બચાવ બચાવ માટે કોઈ પણ વસ્તુ કરી શકાય છે, બચાવ 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 પૂરતો કરી શકાય મેં પોતે। તો સંદેશ ન્યૂઝે એક સંતુલિત પત્રકારિતા નિભાવી છે, અને સતત મહેશ શાહ કોઈ ડિગ્નિટરી નથી પણ એક મહાકૌભાંડી છે, એક ડિફોલ્ટર છે આઈટીનો, તેની પર સતત નજર બનાવી છે। મંત્રીથી લઈને તંત્રી સુધી સમગ્ર વાતનો એક તાગ મેળવવા માટે સંદેશ ન્યૂઝ પ્રયત્નશીલ છે, પરંતુ કોઈ પણ અધિકારી કે કોઈ પણ ઓથેન્ટિક પર્સન જવાબ નથી આપી રહ્યું, કોઈ પણ પ્રકારના કોલનો રિસ્પોન્સ નથી આપી રહ્યું। ત્યારે હવે ઘણા બધા સવાલો થઈ રહ્યા છે। વિવેક કુમારજી, સંદેશ ન્યૂઝ દ્વારા મંત્રીથી લઈને તંત્રના અધિકારીઓ સુધી તમામને કોન્ટેક્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, શા માટે સેલિબ્રિટીનું એક અટેન્શન આપવામાં આવી રહ્યું છે મહેશ શાહને, તે સમજાતું નથી અત્યારે? બિલકુલ, હું તો એમ કહીશ કે અત્યારે પ્રજાને પણ ખબર પડવી જોઈએ કે આપણા મંત્રીશ્રીઓ અને આપણા પોલીસ કમિશનર અને આપણા ડીજીપી અને સેક્ટરના જોઈન્ટ સીપી અને ડીસીપી આ બધા જ લોકો કેમ ફોન નથી ઉપાડતા? તો એક વાર ફોન લગાવો તો ખરી, એમને ફોન લગાવતા જાઓ, ઘંટી વાગવા દો, અમે બોલતા રહીશું, જો એ બોલશે તો અમે એમને પૂછીશું, પણ એ ઉઠાડતા નથી ઉપાડતા, એ પણ પ્રજાને ખબર પડવી જોઈએ કે ભાઈ આ જેને આપણે હોમ મિનિસ્ટર કહીએ છીએ કે જેને આપણે ડીજીપી કહીએ છીએ કે જેને સિક્યોરિટીની આપણી પૂરી વાત કરીએ છીએ, તો બધા લોકોને ફોન લગાવો તો ખરી, એટલે ઘંટી તો વાગશે, નથી ઉપાડવાના આપણને ખબર છે કે જ્યાં જ્યાં સુધી આપણે સંદેશ ન્યૂઝ ચેનલ ઉપર આવા મુદ્દા લઈને જયારે નંબર લગાવ્યા છે તો ઉપાડતા જ નથી, એમને ખબર હોય કે ભાઈ અત્યારે બરાબરનું પૂછવામાં આવશે ને કોઈ જવાબ અમારા પાસે રહેશે નહીં, એટલે એ લોકો નથી ઉપાડવાના, છતાંય આપણે ફોન લગાવવાનો ટ્રાય કરો, જો ઉપાડી લેશે તો આપણે બધા મહાનુભાવ અહીંયા છે જ, એ લોકો ઝોન 7 ના ડીજીપી બીજી ચૌધરીને ફોન લગાવવામાં આવ્યો છે, ઝોન 7 ના ડીસીપીને કોઈ ઉપાડ તમે ડાયલ કરેલ નંબર કોઈ ઉપાડતું નથી એવું જ આવશે, એટલે એમાં અમને ખબર જ છે કે નહીં ઉપાડે, એટલે એ વસ્તુ આપણે એના ઉપર પણ ચર્ચા થાય, આપણે જે બેકઅપની ટીમ છે બેકએન્ડની ટીમ એમને આપણે કહેતા રહીશું કે વારંવાર ઘંટીઓ વગાડતા રહેશે, આપણે ડિસ્કશન પણ ચાલુ રાખીશું અહીંયા। રુઝાનબેનને એકવાર ફરીથી હું પૂછીશ કે રુઝાનબેન, તમે એક એન્ટરપ્રેન્યોર પણ છો, તમે સોશિયલ એક્ટિવિસ્ટ પણ છો, તો ચલો તમે તમારા પાસે એક બિઝનેસ વુમનના તરીકે હું તમને પૂછું કે જ્યારે તમારા પાસે કોઈ ક્લાયન્ટ આવે ને તમને કહે કે મારે આટલો બિઝનેસ તમારી સાથે કરવાનો છે, તો તમે બે વાતો એને પૂછો કે ના પૂછો, કે તમે એને જોડે ડાયરેક્ટ તમે તમારા પાસે આવે કે ભાઈ મને 15 લાખ રૂપિયા માલ આપી દો, તમે ડાયરેક્ટ માલ આપી દો છે? તમે બિલકુલ સાચું કહ્યું કે કોઈ બી મારા સિવાય બીજા બી બધા બિઝનેસમેન હોય તો એ સમજે છે કે ભાઈ કોઈ એવી અજાણ્યું વ્યક્તિ આવે યાર, ભલે જે બી હોય તો બી હું આઉટ ટુ ટેક પેલું શું કે પરચેસ ઓર્ડર ભલે અપાયા લેવા આવે, કારણ કે પરચેસ ઓર્ડર તો એક ખાલી પેપરનો ટુકડો છે, પણ જે બી છે વી ઓલસો લાઈક ટુ ટેક એડવાન્સ,
કારણ કે અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે કોઈ મોટી મોટી વાતો, કારણ કે બિઝનેસમાં તો અમે ઘણી વાર જોયું છે કે લોકો બધી બહુ મોટી મોટી વાતો કરે, પોલિટિકલ કનેક્શન ની વાતો કરે, પણ અમારા માટે અલ્ટિમેટલી બિઝનેસ ક્યારે કહેવાય? જયારે બેંકમાં અમારા પૈસા આવે. એટલે આજે આખી આઈડિયાસ ની જે સ્ટોરી ચાલી રહી છે ને, જેમાં કહેવાયું કે આટલા છે, તો ઓબ્વિયસલી આઈ એમ સરપ્રાઇઝ કે જે આઈ મીન બધા સરપ્રાઇઝ હશે જ કે જે કમિશનર હતા સીસીસી, જ્યારે લોકો મળવા ગયા રાતે 12:45 વાગે, તો એમને એમને સરપ્રાઇઝિંગ લાગવું બી 12 વાગે મળવા ગયા ને 11:55 ટાઈમ બતાવ્યો છે. અચ્છા, એવું રિવર્સ કર્યું? હા, એ પણ આ એ ઘટના જ કીધું છે. અચ્છા, એવું છે. તો એ તો હજી હજી આઈ ધેટ ઇટ સેલ્ફ શોઝ કે એ લેવલના સાહેબ ને બી એ વખતે એવી એવી ઘંટી ના થઈ કે ભાઈ આ કઈક લોચો લાગે છે ને. જે બી છે, રૂલ તો રૂલ પ્રમાણે તમે કામ કરો, પણ એ સિવાય ધેર ઇઝ અ સ્માર્ટનેસ ઇન્વોલ્વ ઓલસો, કે તમે સ્માર્ટનેસ ઇન્વોલ્વ કરી અને તમે એ કરો. કારણ કે 13,000 કરોડ 14,000 કરોડ આમ જોવા જાય કોઈ નાની રકમ નથી. અને જયારે અત્યારે આપણે બધા 14,000 કરોડ ની વાત કરીએ છીએ, તો અમે જે બિઝનેસ વાળા લોકો છીએ, ભલે અમે બિઝનેસ કરતા હોય તો 1,00,000 કરોડ નું, પણ વી ઓલસો નો કે આ 14,000 કરોડ એટલે શું કહેવાય અને કયા લેવલના લોકો પાસે હોઈ શકે, કયા લેવલના લોકો પાસે નહીં હોય શકે. ભલે કોઈ મોટા વાત કરે કે ભાઈ હું પ્રાઇમ મિનિસ્ટર છું, તો ભાઈ એને બિલીવ ના કરે કે ભાઈ તારી પાસે આટલા પૈસા હોઈ શકે યાર, કેવી રીતે તારી પાસે આવે. યુ નો ઓલ ધ મોડેલિટીઝ હેઝ ટુ બી ટેકન કેર ઓફ. એટલે આજે આખો મેં કહું જે 2 દિવસથી જોઈ રહી છું, વન થિંગ એશ્યોર્ડ છે, એટલું તમને કહી દઉં કે પૈસા તો હતા છે નહીં, એટલું યાદ રાખજો. પૈસા હતા ખરા, કોઈક ના કોઈક કંઈક ના કંઈક બધું સેટિંગ હતું જે આખું સેટિંગ ફ્લોપ ગયું. એટલે પૈસા તો હજી છે 13,000 કરોડ, પણ આપણને આપણા દેશને નથી મળવાના. ટેક ઇટ ફ્રોમ મી, આ મારો પોઈન્ટ ખાસ મૂકવો છે આજે. હિમાંશુભાઈ, તમને પૂછવા માંગીશ કે હવે શું લાગે છે, હવે આ સમગ્ર મામલે શું કરશે ઇન્કમ ટેક્સ, કે આ સમગ્ર જે કૌભાંડ જે થયું છે, તમારા મતે શું તમારો એઝમ્પશન છે કે આ કેવી રીતે થયું હશે તમારા એક્સપિરિયન્સ પ્રમાણે? જો એઝમ્પશન્સ કરતા અત્યારે આપણે જે ફેક્ટ જ દેખાઈ રહી છે, કે મેં અગાઉ પણ કીધું, ઇન્કમટેક્સ મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સમાં અંડરમાં આવે છે. હવે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સે આજે એક પ્રેસ રજૂ કરીને જે કીધું કે 2,00,000 કરોડનું આવું ડિસ્ક્લોઝર આવેલું, અમે અવોઈડ કરી નાખેલું, એ 30 સપ્ટેમ્બરના રોજ જ કરી નાખેલું. 30 સપ્ટેમ્બરથી 4 ડિસેમ્બર આજની તારીખ સુધી ત્યાં મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સે એ વ્યક્તિને પગેરું શોધવા માટે, એના 2,00,000 કરોડ શોધવા માટે શું સ્ટેપ લીધા, એ જે નથી લીધા એવો અહીંયા ઇન્કમટેક્સ વાળો પણ નથી લેવાનો, એ ચોખ્ખું દેખાઈ આવે છે. એમાં એઝમ્પશનનો કોઈ સવાલ જ નથી. એટલે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ જયારે આજે ડિસ્ક્લોઝ કરે છે, જયારે 13,860 ની મેટર્સ મીડિયામાં ચર્ચાઈ, ગઈકાલથી જે મીડિયામાં ચર્ચાઈ, એ વખતે જયારે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ ડિસ્ક્લોઝ કરે છે, દેટ મીન્સ કે અંદરથી આ વસ્તુ ડિસ્ક્લોઝ નહીં કરવાનું એવું લાગી રહ્યું છે, અને આની અંદર જે વસ્તુ ઢાંકવાનો પ્રયાસ કરી રહ્યો છે. કેમ કે જયારે પણ આ જે વસ્તુ ઇલ્યુઝનરી ડિસ્ક્લોઝર્સ જે સ્કીમ, જ્યાં આંકડા જે આવ્યા, એ બધા એનડીએ અને બીજેપી શાસિત રાજ્યોમાંથી આવ્યા. 8,000 કરોડનું બોમ્બેમાંથી છે, 10,000 કરોડનું ચંદ્રબાબુ નાયડુના જે હૈદરાબાદમાંથી છે, અને 13,860 કરોડનું ગુજરાતમાંથી છે. એટલે અત્યારે બની શકે પોલિટિકલ વસ્તુમાં જે છે આ વસ્તુ, પણ એ ઢાંકવાનો પણ પ્રયાસ થઈ રહ્યો છે. મને જણાવી દઈએ કે આ જે રિંગ જઈ રહી છે, જે રિંગનો અવાજ સંભળાઈ રહ્યો છે, તે ગુજરાતના ડીજીને જઈ રહ્યો છે, ગુજરાતના ટીપી પાંડેને જઈ રહ્યો છે. ડીજીને સાંભળી શકાય છે, રિંગ જઈ રહી છે, પણ કોઈ પ્રકારનો રિસ્પોન્સ નથી આવી રહ્યો. હજુ પણ પૂછવા હતા, ઘંટી વગાડતા રહો, બેકએન્ડ ની ટીમ આપણે કહીશું કોઈ ભાઈ ક્યાં બહાર હશે, ક્યાંક પાર્ટીમાં કે આજે વીકેન્ડ મનાવતા હશે ને, ક્યાં ઉપાડી લીધો ગલતી, આપણે પૂછી લઈશું એમને. પણ મહેશભાઈ, તમને પૂછવા માંગીશ કે ખરેખર આજે એક માણસ, તમે કીધું કે લાઈનમાં ઉભો છે, કેટલો પરેશાન થઈ રહ્યો છે, પણ બધા જ લોકો જે છે એ દેશ હિતનું માની અને નરેન્દ્ર મોદી ઉપર ટ્રસ્ટ કરી અને લોકો ખભે થી ખભો મલાવી ને એમ કહી રહ્યા છે કે ના, આ નોટબંધીમાં અમે સમર્થન કરીએ છીએ, આનાથી કાણું નાણું નીકળી જશે, ભ્રષ્ટાચાર ખતમ થઈ જશે, આ બધી જ વાતો છે. પણ બીજી બાજુ આ આઈટી વિભાગના અધિકારીઓ, શું તમને લાગે છે કે ક્યાંક ને ક્યાંક મિસકમ્યુનિકેશન આ અધિકારીઓ વચ્ચે છે, ક્યાંક ને ક્યાંક એ લોકો જે સીટ ઉપર બેઠા છે એમનો કોઈ કોમન સેન્સ ઇસ્તેમાલ નથી કરતા, આ કોઈ વસ્તુ લાગે છે તમને? કેમ કે એક બાજુ એકદમ ક્લેરિટી ટ્રાન્સપરન્સી ની વાત થાય છે, બીજી બાજુ 13,860 કરોડ રૂપિયા, જો એક વાત તો તય છે કે 13,860 કરોડ રૂપિયા કોઈ સામેથી માણસ આવીને ડિક્લેર કરે છે, એટલે છે, ક્યાંક તો છે, કંઈકને પાસે તો છે, ભલે એના ના હશે તો કઈ બીજા 10-12 જણાના ભેગા કરીને લાવ્યો હશે, પણ એ પૈસા ક્યાંક તો છે. 2,00,000 કરોડ રૂપિયા કોઈ એક જ પરિવારનો માણસ 3 પેન કાર્ડ ઉપર અજમેરથી ડાયરેક્ટ મુંબઈ આવી જાય છે સપ્ટેમ્બર મહિના, અને 2,00,000 કરોડ રૂપિયા ડિક્લેરેશન સામેથી આપી રહ્યો છે કે મારા 2,00,000 કરોડ રૂપિયા છે. એટલે ક્યાંક ને ક્યાંક તો છે જ ને. હવે એ જે છે
એટલે આપણે માની લઈએ કે આટલું કાણું નાણું તો છે, 2,00,00,000 રૂપિયા અને 13,860 રૂપિયા ક્યાંક તો છે, જે ડિક્લેરેશન કરે છે માત્ર તમારી પાસે માણસ છે જેને પાસે તમે કઢાવી શકો છો, એ આજે આટલા મહિના નીકળી ગયા એના ઉપર કશું થયું નહીં, તો શું લાગે તમને? અભિષેકભાઈ, પણ મને એવું લાગે છે કે માત્ર ઇન્કમટેક્સના કમિશનર કે એના ઓફિસરોની આ ઓકાત નથી, રાજકીય આશ્રય સિવાય આ અધિકારીઓ આટલી હદે ના જઈ શકે. અને એટલા માટે મને એમ થાય છે કે એમાં રાજકીય સંડોવણી ચોક્કસ છે, નહીં તો પછી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ જયારે સ્વીકારે છે 11 અને 55 ત્યારે એને તરત જ બધી જ જગ્યાએ પોલીસને પણ જાણ કરવી જોઈએ, આરબીઆઈને પણ કરવી જોઈએ, અને એના જ્યાં પણ જે સ્ત્રોત ભલે નથી બતાવવાના હતા પણ એની ઇન્ક્વાયરી શરૂ કરી દીધી. આટલા બધા પૈસા ક્યાંથી હોય? 2,00,00,000 રૂપિયા, 14,000 કરોડ રૂપિયા, એટલે એમાં એ જયારે ફેલ ગયા છે, તો હું ફેલ નહીં કહું, ઇટ ઇઝ અ બાય ડિઝાઇન, ઇટ ઇઝ અ બાય ડિઝાઇન સ્ક્રિપ્ટ વિચ ઇઝ જનરેટેડ બાય સમ સમવેર એલ્સ. એટલે રાજકીય આશ્રય છે, જ્યાં સુધી પોલિટિકલ વિલ નહીં આવે, રાજકીય ઈચ્છાવૃત્તિ નહીં આવે, ત્યાં સુધી એ પૈસા હતા એમ જ થશે, જે રુઝાનાબેન બોલ્યા તે પૈસા છે પણ હતા થઈ જવાના, એટલે નહીં આવે. અને રાજકીય ભાષણ થવાના કે અમે કોઈ ચમરબંધીને નહીં છોડીએ, અને એક બાજુ પોલીસ કેસ થશે એમની પર આનો, અને બીજી બાજુ એક તપાસ પંચ નિમાશે, અને તપાસ પંચ ક્યારે એનું રિપોર્ટ એ એસેમ્બલીમાં કે પાર્લામેન્ટમાં સબમિશન નહીં કરે, અને લોકોને સતત ગેરમાર્ગે દોરવામાં આવશે કે અમે ચમરબંધીને નહીં છોડીએ, અમે આમ કરીશું તેમ કરીશું. પણ અલ્ટિમેટલી વિવેકભાઈ, જે લોકો અત્યારે કતારમાં ઉભા રહ્યા છે, કેટલાક મરી રહ્યા છે, એ બધાનું પણ મોરલ તૂટી જશે, અને એ પણ, અને ક્યાંક ક્યાંક કેટલાક લોકો જે જેન્યુઅન ટેક્સ પેયર છે એમનું પણ મોરલ તૂટી જશે, અને કે અમારે શું કામ તો પછી આ વેઠવાનું થાય, અને લોકો એમ કહે અમારે શું કામ વેઠવાનું, એટલે દેશ પ્રેમ અમારે જ બતાવવાનું આ લોકોને નહીં. અને જયારે વર્ધી પણ પહેરવા, એટલે માત્ર એટલે અહીંયા બે જોડાણ છે, આઈટીની સાથે પોલીસનું પણ જોડાણ છે, અને એટલે ચોક્કસ એમ કહી શકાય કે રાજકીય આશ્રય ચોક્કસ આ લોકોને છે. એટલે કુલ મળીને આપણે કહી શકીએ કે કેટલાક એવા ચોક્કસ લોકો છે જે આ સારું દેશમાં થાય એવું ઈચ્છતા નથી, અને એ જે સારું કોઈ સ્કીમ આવે કે કોઈ પણ વસ્તુ થાય છે તો એને પાછળ પણ એના લૂપહોલ કાઢી રાજકીય વસ્તુ નાખીને. હું અમને તમને અટકાવું છું એમાં, કેમ કે જે આઈડીએસ ની સ્કીમ હતી એ નોટબંધી આવે પહેલા હતી, એટલે નોટબંધી આવવાની એ લોકોને ખબર નથી, જે લોકો ડિસ્ક્લોઝ કર્યું, એટલે એ બંને જોડે આ દેશહિતનું એ વસ્તુ ના જોડાય, કેમ કે નોટબંધીનું જયારે 8 નવેમ્બરે ડિસ્ક્લોઝ થયું છે, એટલે એ દેશબંધીનો એપિસોડ આખો પછી આવેલો. 8 નવેમ્બરે નોટબંધી થઈ બરાબર, જયારે આઈડિયા 14 ઓક્ટોબરે આ લોકોએ આનું સ્વીકાર્યું. હું તમને મારો એ કહેવાનું, એ વસ્તુ આખી જુદી છે. બિલકુલ, જયારે આઈડીએસ સ્કીમ આવી ત્યારે સપ્ટેમ્બર, જૂન થી સપ્ટેમ્બરના પીરિયડમાં હતી, એ વખતે દેશહિતની કોઈ વાતો નથી, કાળા બજારને શોધવાની વાત હતી, પેનલાઇઝ કરવાની વાત હતી, દેશહિતની વાતો 8 નવેમ્બર પછી વાત ચાલુ થઈ, નોટબંધીને કનેક્ટેડ કરી. હું તમને દેશબંધીને તો મિસગાઈડ કરે છે વસ્તુ આખું, તમે જુઓ તો અત્યાર સુધીમાં 8 નવેમ્બર પછી તો 20 સૈનિકો મરી ગયા છે ટેરરિસ્ટ એક્ટિવિટીમાં, અને સર્જિકલ સ્ટ્રાઇક પછી 34 સૈનિકો મરી ગયા છે, એટલે જે ફેલ્યોર ઓફ ગવર્મેન્ટ જે છે એ છુપાવવાનો પ્રયત્ન દરેક તબક્કે થઈ રહ્યો છે. એમના કાળા બજારીનો શોધ્યા નથી, એમની જોડે આટલી મશીનરી હતી તો એ કોઈ કાળા બજારીનો શોધ્યા નથી. અને મેં કીધું ને અગાઉ કે જે નોર્મલ પ્રોવિઝન ઇન્કમ ટેક્સ હોય એમાં 132% પેનલ્ટી લેવાની જોગવાઈ છે, 132% ટેક્સ કલેક્ટ કરવાની જોગવાઈ છે, તો શા માટે તમે 50% આપીને છોડવા માંગી રહ્યા છો? બીજું કે તમે અત્યારે તમારી મશીનરીમાં ફેક નોટો શોધવાની હતી, ત્યારે ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ 2016 ડેટા કહે છે કે 10 લાખ નોટો હોય એમાંથી માત્ર 250 નોટો ડુપ્લિકેટ હોય છે, તો શા માટે તમે આટલું મોટું જે નોટબંધીનું જે દેશહિતના બેક પાછળ નોટબંધીનું આટલું મોટું સ્ટેપ લીધું, એ વસ્તુ ખોટી રહી છે, અત્યારે દેખાઈ રહી છે કે આ દરેક લેવલ જે અમને દેખાડેલા ફરજી નોટો શોધવા માટેનું, ટેરરિસ્ટ એક્ટિવિટી અટકાવવા માટેનું, કે પછી અત્યારે કાળા બજારો અટકાવ્યો, તો 3 સ્ટેપમાં અત્યારે સરકાર ફેલ્યોર જતી દેખાઈ રહી છે. આપણે અત્યારે જે વાત કરી રહ્યા છે ને, એ આઈડીએસ સ્કીમના જે 13,860 કરોડ ની વાત કરી રહ્યા છે, હું જે નોટબંધી જે વચ્ચે લાવ્યો છું એનું કારણ બતાવું છું તમને, કે 14 ઓક્ટોબરે 30 તારીખે રાતના 11:55 ઉપર આમને ફાઇલ કર્યું, એના પછી 14 ઓક્ટોબરે જયારે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ વસ્તુ માની લે છે કે હા તમારું ફોર્મ અમે રાખી લઈએ છીએ, એના પછી એક નજર તો રાખાય કે ના રાખાય માણસ ઉપર, કે જે માણસે 13,860 કરોડ રૂપિયા ડિક્લેર કર્યા છે, એટલે એના ઉપર એક ચોક્કસ નિગાહ તો કોઈક ને કોઈક રાખવી જ જોઈએ. અને જો આઈડીએસ નું સ્કીમ શું કહે છે કે તમારું નામ ગુપ્ત રાખવામાં આવશે, આઈડીએસ નું સ્કીમ એમ કહે છે કે તમારો સોર્સ પૂછવામાં ના આવે, પણ આઈડીએસ ની સ્કીમ એવું કહે છે કે આ કોઈ મોટો કૌભાંડ્યો હોય તો એના પર નજર ના રાખો,
આ તો નજર તો રાખવી જ પડશે ને તમારે, બહુ નાનકડી વસ્તુ છે. એટલે આ તો નાનકડા પોલીસ સ્ટેશનમાં જઈએ એ પણ એને ખબર પડે છે કે ચોરીનો કેસ થયો અને કેના ઉપર શક હોય તો એના ઉપર નજર રાખે, બરાબર વોચ ગોઠવે છે, ને જયારે પણ એ કોઈ વસ્તુ કરતો હોય ત્યારે રંગે હાથી ઝડપાય છે. તો આવા આટલા મોટા કૌભાંડમાં કેમ કોઈ વસ્તુ જોવાય નહીં? રુઝાનબેન કોઈ બોલવા માંગે છે. પણ બીજી વસ્તુ કે 14 ઓક્ટોબર બાદ પણ એમને એ વસ્તુની ખાતરી હતી કે આ ભાઈ પૈસા જમા કરાવશે, એટલે વારંવાર ફોન કર્યા છે આઈટી ડિપાર્ટમેન્ટે કે પૈસા ક્યારે આપો છો, પૈસા ક્યારે આપો છો. સીએ ને પૂછવામાં આવ્યો, પેલો કે છે કે આપું છું, પૈસા પડ્યા છે, આ મારે સિક્યુરિટી જોઈએ છે, સિક્યુરિટી આપી છતાંય ના આપી. ચલો એ ઉઘરણી કરતા રહ્યા, આ ભાઈ કશું જવાબ આપતા ના રહ્યા. પણ જયારે 28 નવેમ્બર એકદમ લાસ્ટ 2 દિવસ જ બાકી હતા ત્યારે જયારે ફોર્મ કેન્સલ કરી નાખ્યું તમે રાતના 8 વાગે, એના પછી તો કમસે કમ તમે કોક તો સ્ટેપ લેતા, એના પછી પણ તમે કાલે રાતના એને ઉઠાવીને લઈ ગયા છો, પછી સવારે પાછા 5 કલાક 6 કલાક તમે એને છોડી દો છો, અત્યારે પોલીસની વર્દીમાં બેસાડો છો, એમને અમદાવાદ ભ્રમણ કરાવો છો પોલીસની ગાડીમાં, એ આગળ પાછળ પાયલટ મૂકીને. એટલે આનો કોક તો ધારાધારણ નિયમ નીતિ નિયમ હશે ને? ચલો આપણને નથી ખબર નીતિ નિયમ, તો તમે શું છે તમે બતાવો. વિવેકભાઈ, એટલા માટે મેં 2 વસ્તુ જોડે કરી કે જયારે 2 લાખ કરોડનું મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ એ વખતે અવોઈડ કરી નાખેલું છે, આઈડીએસની સ્કીમમાં એવું કહે છે કે એ વખતનું તમારું જો તમે પૈસા ભરવામાં ફેલ જાઓ ત્યારે તમારું વોઇડ થાય. પણ જયારે 2 લાખ કરોડનું જયારે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સે બોમ્બેમાંથી ડિસ્ક્લોઝર થયું ત્યારે એને એક્સેપ્ટ નથી કર્યું અને વોઇડ કરી નાખેલું છે. અને એ વખતે પછી મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સે 2 લાખ કરોડનું પગેરું શોધવા માટે શું સ્ટેપ્સ લીધા? મારો કહેવાનો, મેં અગાઉ પણ એ જ કીધું, તો એ વખતના સ્ટેપ્સ નથી લેવા તો આમાં નથી લેવાના. એ વસ્તુ જે ચોખ્ખત એ વખત 13,860 કરોડ ડિસ્ક્લોઝ કરવા જયારે ઇન્કમટેક્સમાં જાય છે, જયારે ડિપાર્ટમેન્ટને લાગે છે એના અઠવાડિયા પહેલા જ 5 નંબર લીધો છે અને આનું કોઈ છે જ નહીં અત્યારે રિટર્નનું, કેમ કે 5 નંબરમાં એની સાઈડમાં ડેટ લખી હોય ક્યારે ઇસ્યુ થયાની તારીખની બધી. તો જયારે ડિપાર્ટમેન્ટે એ વખતે વોઇડ કરી દેવું જોયું હતું, આ વસ્તુ એરાઇઝ જ ના થાય અને પછી સ્ટેપ્સ લેવા જેવા હતા કે આઈડેન્ટિફાઈ કરવા માટેના. પોઈન્ટ અત્યારે એ છે જે હું કહેવા માંગુ છું, પહેલા બી કીધું કે પહેલા તો પૈસા હતા, હવે થયું છે કે વે ઇટ લુક્સ કે પૈસા હતા, પણ ફોર વોટ એવર રીઝન્સ કંઈક આડું એવું થઈ ગયું. અને એ જે પૈસા હવે અત્યારે છવરાઈ રહ્યા છે એટલે કારણ કે અહીંયા મોટા માથાઓ બેઠા છે. ન તો અગર કાલે રાતે ઇન્કમટેક્સ ઓફિસર્સ પાસે ઇનફ ટાઈમ હતો કે પેલો નામ બોલત અને એ લોકો આજે સવાર સુધીમાં તો રેડ સર્ચ ઓપરેશન ચાલુ થઈ જાત ને પૈસા નીકળી શકત. કંઈક મોટા માથાઓ બેઠા છે જે આ નથી ચાહતા. હવે કયા મોટા માથાઓ? રૂલિંગ પાર્ટી, ઓપોઝિશન પાર્ટી, બેઝિકલી 2 ચીજ હોઈ શકે. હવે ઓબ્વિયસલી જયારે રૂલિંગ પાર્ટી હોય એટલે ઓબ્વિયસલી રૂલિંગ પાર્ટી હેઝ મોર મસલ પાવર, મોર મની પાવર, એમાં કોઈ ડાઉટ નથી. એટલે હવે એ જોવાનું આવ્યું કે આ જે રૂલિંગ પાર્ટી છે એ લોકોનું જે મસલ પાવર યુઝ થયું છે, જે લોકોની બધી જે લોકોની તરકીમાં બધી યુઝ થઈ રહી છે, જેમાં હવે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ બી બિચારું, આઈ મીન આપણે ક્યાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ બોલી રહ્યા છે, બટ એઝ રાઇટલી સેડ ધેર જસ્ટ પપેટ્સ, એ લોકો બી બિચારા શું કરી શકે. જી બિલકુલ, એમની પણ શાંતિ હણાઈ ગઈ છે અત્યારે તો. સકંજ હવે આઈટી ડિપાર્ટમેન્ટની વાત કરી રહ્યા છીએ, પણ આઈ એમ સરપ્રાઈઝ કે અરુણ જેટલી રુઝાન. જી રુઝાનજી, આપને અટકાવવા માંગીશ, એક બ્રેક લેવાનો સમય થઈ ગયો છે અહીંયા, પણ મહેશ શાહના બધા જ અપડેટ્સ અહીંયા તમને મળશે, સાથે સાથે પેનલનું ડિસ્કશન પણ અહીંયા ચાલુ રાખવામાં આવશે.